મૂળદાસ કહે છે હવે તારો સમય પૂરો થઈ ગયો, હવે કોક સાધુ ને એમ તમારી અને મારી આ બાપુ સમય મળ્યો છે ને એની મજા કરી લેજો. મને તો એમ થાય કે સતયુગ ને દ્વાપર ને તેતા ને બધી વાતો કરે છે, અત્યારે બધા કે કળિયુગ છે, અત્યારે ઘટે છે, હું શેનો તૂટો છે? આ રોવાના એવા થઈ ગયા બધા, ધાબુ ભરવું છે છૂટા નથી, કે ડોબું વિયાણું ધોવા નથી દેતું, છોકરાને ઓન પેડી ગયા કે મોકલતા નથી, એક પાસે જાય તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. તો આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. અરે આપણા ગઈઢા ભાઈ હોની નોટ નહોતી, મારા બાપ આટલા રૂપિયા માથે ઉડે, વાહન મકાન રૂપિયા ના તમે હવામાં લોટા ઉડે, હવે ઘટે છે હું વગર દોડે વાતું થાય ભલા. પણ જીવ બાપુ એવા ભિખારી થઈ ગયા ને કે એની કીધાની વાત જ નથી. તમને ને મને બાપુ ટાણું મળ્યું છે સતયુગમાં. તમે વિચાર તો કરો, અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજા એક બાપુ સદગુરુના વચન ઉપર બહેરાની જો હરરાજી કરવી પડતી હોય, આપણે હજી જ્યાં બહેરા વેસવાનો વારો આવ્યો? અયોધ્યાની મહારાણી ને બાપુ બજારમાં એક બહેરો વેસવા નીકળવું એટલે કેવડો બાપુ, હવે હરિશ્ચંદ્ર નો ગુનો શું, હરિચંદ્ર નો વાંક શું, સત્યના માર્ગે હાલવું એ જ એનો ગુનો ને? સત્યના માર્ગ ઉપર બાપુ જો આવી કસોટીઓ આવતી હોય અને જેટલા ઈશ્વર મેળ્યો ને બાપુ એને એ જ વાત કરી કે આવી કસોટી કરી તો મારા નાશ કોઈ તને દીવો નહીં કરે. સંતોએ આપણા માટે હાવ હેલો કર્યું. કળિયુગમાં બાપુ કેવલ નામ આધાર મહાપુરુષો કે છે, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. એક નામ તમને સદગુરુએ આપ્યું હોય એને પકડી લ્યો અને નામનું બાપુ ભજન કર્યા જાઓ, આ દુનિયામાં વહેલું મળું ઉગશે ઉગશે ઉગશે. પણ કઈક હાલતું થવું પડે, એમ નામ કઈ મળે નહીં. સંતોએ તમને ને મને બાપુ જીવન આપ્યું, આપણને ભગવાને પૂછ્યા એમાં ભણતર, ભણતર ને હું માનું છું પણ નકરું ભણતર છે ને, આ નકરું ભણતર છે એટલે જ બાપાને મા ને બાપુ આશ્રમમાં મૂકવા જવા પડે, જો ભેગું ગણતર વધતું ન મૂકવા જવા પડે. માન બાપ બાપુ ગમતા જ નથી કોઈને, બોલો. આજ આપણા મા બાપ હોત, આપણા મા બાપ હતા ને એટલે જ આ દુનિયામાં આપણે છે એ કોઈને વિચાર જ નથી આવતો. મા બાપ કોઈ ઉંમર વાળા થાય તો કે તમને અમે જે જોશે આપી દઈશું, આશ્રમમાં આવ્યા હતા વાળો, એટલે એને પૈસા નથી જોતા, એને પ્રેમ જોવે છે, એને હૂંફ જોવે છે ભાઈ. પણ દુનિયાને એમ જ છે કે આપણે તમે જોવો તો બબે એકરમાં બંગલા બનાવ્યા, નકરો હૂતો હૂતી બે રખડતા હોય. હવે આમાં 5 ફૂટની જગ્યા નથી મળતી મા બાપ માટે, 40-40 લાખ ની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપા ને બિહાર્યા હોય તો હે, અરે અમને સારું જોડું નથી જોડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે બાપુ, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. કરવાની જરૂર તો આ છે, બાકી તો બાપુ છે ને આ ભણતર છે ને ગણતર નથી ને, એટલે જ આ બધા ડખા થયા છે. વિજ્ઞાન ને માનું છું, વિજ્ઞાન ની જરૂર છે, ભણતર ની જરૂર છે 100%. પણ બાપુ જો માવતર રોટલા વગેરે ના આટા મારે આ ભણતર ને હું દિવાળી મૂકવાની કોઈ જરૂર નથી. આપણા ગયેટા બાપુ હાવ અંગોઠા સાફ હતા, ઘરમાં ખાવા દાણા નહોતા, પણ એ ભૂખ્યા રહીને બાપુ માવતર ને બાપુ જતન કર્યું છે ને એની પુણ્ય આજ ઉગી છે. હું તો એક જ વાત કરું કે તમે મા ને બાપ ને જાળવી લેજો, બાકી તો બધું આ ગાડા તો છે ને આપણે અહીં નહીં આવીએ તો બધું હાલવાનું જ છે. સંતોના ભજન ના પ્રતાપ થી હાલવાનું છે. આપણે કયા અહીંયા કદાચ 2000-5000 ઉડાડી દીધા હોય ને કઈ આમાં આ જગ્યા હાલે એ વાત ખોટી છે. આ આઈની હું વાત કરું ને, આઈની 24 કલાક હરિયર હાલે છે. આઈના જેટલા જાણેતા છે એને તો બધા ખ્યાલ હશે 24 કલાક. હવે રાતે 2 વાગે આવ્યા એમ તો અમુક અમુક એમ કે ખાવાનું બાકી છે, આપણું બહેરું રાતે 2 વાગે રાખી દે, દુનિયા હેજ નથી કરતી આ સાસુ માટે. આ આ રોડ માંથી આટલી બધી હોટલો લોજો, અમે તો નક્કી જ કર્યું હતું કે બાપુ ત્યાં જઈને જ પ્રસાદ લેવો, પણ વાગ્યા કેટલા ઈ તો જો. સંતો ની ભૂમિ છે રામ, ત્યાં કઈ ઘટવાનું નથી, ત્યાં કઈ ખૂટવાનું નથી. પરમ પૂજ્ય રામ ટેકરી સગરામ બાપુ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને આપણે બાપુને સાંભળવા છે, બાપુ કઈ પૂજા વિધિ માટે ઉપર ગયા હતા એટલા માટે હું આ બેઠો હતો, બાકી આપણે બાપુને સાંભળવા છે. કહેવાનો મારો મિનિંગ એ છે
તમને અને મને જો તમે ક્યાં છો ને કોણ છો ને કેવી રીતના ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે આની ખબર ન હોય તો બાપુ મારાનો અવતાર ફોકટ છે. બાકી જાનવરના ઇતિહાસે હલ્દીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, દાદા મેકરણનો કચ્છમાં ઘટાડોનો કૂતરો પૂજાય છે. હવે જાનવરના બાપુ ઇતિહાસ થઈ ગયા ને આપણું પાડો છે, હારું ન બોલતા હોય તો શું જીવવીત હોય તેને મરી જાય જોઈએ, શું ફેર પડે. ઘટાડા કરતા બે જોઈએ ઉનર લાગતું, આ ઘટાડાની માણા માનતા એવું રાખે. કચ્છમાં અમે જી આવ્યા, અહીંયા દાદા મેકરણ નો આશ્રમ છે, અમે અહીંયા જી આવ્યા. બાપુ કૂતરા ને ઘટાડા ની માણા માનતા રાખે છે ને કામ થાય છે. બોલો ક્યાં ખાતા નો આત્મ હોય છે. હવે આપણા સકન લેવા રાજી નથી કર્યું, શું માનવ અવતાર કહેવાય? માનવ નો અવતાર છે ને તો મહાપુરુષો એમ કે છે, કરોડો જન્મ ની કમાણી હોય ને તો માણા નો અવતાર મળે. રામ માણા નો અવતાર એવું હાવ નથી. આ દુનિયા છે ને આ સંતો ને પગે લાગે છે બધા, એને ઘણા જણા નથી નથી સમજાતું શું કે ખબર, આમ ને હું પગે લગડાવ આવડા ને આમ ને ફલાણું ઢોકડું દુનિયા આપે ને પૂછડો એટલે ત્યાં દહ ની નોટે આપી આમાં, અને પગે લાગે છે ને એ ચાર ખણા તમને ગાળ્યું દેશે એ તમને નહીં ખબર હોય. સંતો ની ભૂમિ આખી જુદી છે. સંત નો અવત ને તો બાપુ આ દુનિયામાં તમે નું વરાળો કાઢવા જાત ક્યાં? 1-10 કિલોમીટર હાલો અને બાપુ હરિહર હરિહર ની આકલું દે, સો જણા આવે ને હજાર જણા આવે, બાપુ કોઈ દી કોઈ ન કીધું કે મેં અહીં ગયા અમને પ્રસાદી ન મળી, કેવું ભજન છે? અરે ભજન તો બાપુ છે ને અડવું જોવે કઈક. આ બે દીધી બાપુ ને અમે બધા મથી છે અહીંયા. હું તો કઈ કલાકાર બલાકાર નથી, હું તો આતણ દીધી તો આ ઠેબે આવું છું, પણ મને તો આ પછી કે એટલે ટેમ કાઢું છું. બાકી આ મને ભજન શું એ મને જ નથી ખબર પડતી, મને તો એમ થાય કે સડાવી દીધો છે. પણ કઈક કઈક સંતોની કૃપા છે, કઈક કઈક હશે ખરું. આટલા બધા સાંભળે છે આ કઈ પૈસા દીધે કોઈ બે હે નહીં મારી હા, પણ કઈક હશે. સંતો જો આમાં સહી કરતા હોય તો મને એવું લાગે કે આમાં કઈક શક્તિ હશે. બજાણા ની બજારમાં બાપુ સવારામ સાહેબ ભજન કરતા હોય ને કે સુરતા કોઈ છોકરે સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને ભેટે, પડ્યું યા ગોતે ને ગોતે સેટે સેટે, અને આદલ તો અંતરમાં રહેશે રામ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ સબુમાં એના ઘરે હુતાસન કાળજામાં હોહરો નીકળી ગયો. આ એક જ શબ્દ બાપુ જો આ સબુમાં કરી ગયા દુનિયામાં બાપુ વાણંદ ની દીકરી ને પ્રજાપતિ સમાજ ના સવારામ બાપા, આ બાપુ કયો ના તો આ કોને ભેગા કર્યા? પણ આની માટે તમારે મારે પાત્રતા કેળવવી પડે. પાત્ર બન્યા વિના બાપુ વસ્તુ રહે નહીં. વાણીમાં કીધું ને, લક્ષ્મણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના ન ઠેરાય. હવારે તમને મજા આવી હોય ને કે ભારે મજા આવી ભારે મજા આવી, પછી આપણે કે શું યાદ રહ્યું કઈ કે યાદ કઈ ન રહ્યું, હો અરે હો રૂજાય છે ડખા છે. પરબમાં સેવાદાસ બાપુ હતા ને ત્યારે અમારા વેવાઈ અહીંયા બહુ જાતા, એટલે કે સેવાદાસ બાપુ હતા ને પછી અહીંયા બધા અષાઢી તીજ હોય ગુરુ પૂનમ હોય ને બધા મોટા મોટા સારા સારા કલાકારો ને બોલાવી અને પછી બધો પ્રોગ્રામ ગોઠવે, પછી બાપુ ની નજીક બે આવવા વાળા જે સેવકો હોય ને એ પછી બાપુ ને એમ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પીડ્યો, બાપુ આજ તો જામો પીડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પીડ્યો પણ કઈ ફેર પીડ્યો નકરા બારો બાર જામા જ પાડવા છે, જો ફેર ન પડે તો જામા નકરા પાડીને શું કરવાનું? એમ જીવનમાં કઈ ફેર પડી જવો જોઈએ. સતી તોરલ જેવા સમર્થ સદગુરુ નો ભેટો થઈ જાય અને આ કાંઠે બારવટી હોય હામા કાંઠે બાપુ સંત કરી દે, આ સંત ની ભૂમિ છે. પણ આપણને અડતું જ નથી, જો અડતું હોય ને તો ધરતીકંપ માં બાપુ જો સમજી જાવ જ ને તો કોરોના ન આવે, તેથી ધરતીકંપ થયો તેથી બધા ખરાબ ઉપર ધોઈ બોલતા હતા શ્રી રામ જય બધા બોલ્યા હોત તો થાત જ નહીં, અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું જગત આખી સમજી જાય, હું સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. પાછો આ કોરોના આવ્યો, આમ તમે જુઓ તો પૈસાના ડટ્ટા હતા, ગાડીઓ હતી, ડોક્ટર હતા, ઉપર માણા ઉભા હતા, પણ બચાવી ન હીક્યા. ઈશ્વર પાસે લગામ છે, એક લખી રાખવું તો લખી રાખજો, આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય નથી. ગમે એવા હોય રાજા રાવણ જેવા બાપુ જો ધૂળમાં ચાટતા થઈ જતા હોય તો મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ. બાપુ એક વખત મરી જવાનું છે વાત પાકી છે, પણ મર્યા પછી જો વાય ગામના પાંચ જણા હરકી રોવે નહીં ને એને જીવા ન કહેવાય.
આપણે મર્યા પછી જો ગામ લાપસી રાતે તો એને જીવા ન કહેવાય, એના કરતા તો વેલા હારે હંકેલો કરવો હારો. તમને મને જીવન મળ્યું છે, કઈક આનંદ કરી લેવાની વાત છે.